વરસતા વરસાદમાં કામગીરી કરવાથી માર્ગ કેટલો ટકી શકે તે અંગે પ્રશ્નાર્થ છે પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને વારંવાર પેચવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો કામગીરી દરમિયાન યુથ કોંગ્રેસ અગ્રણી સોયબ ઝઘડિયાવાલા સ્થળ પર જ પહોંચતા વરસાદ વરસાદ વરસતા વચ્ચેના માર્ગ ઉપર પેચવર્કની કામગીરી કરવામાં આવતા ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠાવી આ અંગે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવતા તે સ્થળ છોડીને ભાગી ગયો છે છેલ્લા ચાર મહિનાથી ચોમાસાની સિઝનમાં બિસ્માર માર્ગ ઉપર લોકો ભારે યાતના વેઠી પસાર થઈ રહ્યા છે આ વચ્ચે અંકલેશ્વર મોટા ભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે ગતરોજ પણ અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી પરંતુ વરસતા વરસાદમાં કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ઊભો થવા પામ્યા છે આંગે કોંગ્રેસના આગેવાન શોયે ઝઘડિયાવાલાએ કોન્ટ્રાક્ટરને પુછા તે સ્થળ છોડીને ભાગી ગયો અને પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે દેખાઈ આવી રહ્યું આવી રહ્યું છે વારંવાર પેશવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આંગે અંકલેશ્વર શહેર ભાજપે જણાવ્યું હતું કે કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ગતરોજ કામગીરી ચાલુ હતી એ દરમિયાન જ અચાનક વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કામગીરી ચાલુ હતી એ દરમિયાન અચાનક જ વરસાદ વરસતા કામગીરી બંધ કરાવી હોવાનું ભાજપના આગેવાને જણાવ્યું છે